ચેતરભાઈ વસવાને જ્યારથી નર્મદા જિલ્લામાં પ્રવેશ મળ્યો ત્યારથી ઘરે ઘરે એમની આ છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાના ઘરે ઘરે જ્યારે લોકોને મળતા હોય ત્યારે આરતી કરીને એમને મળી રહ્યા છે જ્યાં મિત્રો એટલું બધું મહત્ત્વ શું આપી રહ્યા છે એ પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતાની હાલમાં જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે વાયરલ વિડીયોમાં ચેતરભાઈ વસાવા ચેતરભાઈ વસાવા દેખાઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો બધી જ ડિટેલ આપણે જાણીશું કેમ કે આવી અંદર તમને ઘણું બધું શીખવા મળશે ઘણું બધું જાણવા પણ મળશે મિત્રો જાણી લઈએ તો હાલ જો ચેતરભાઈ વસાવાને ત્રણ મહિના પછી નર્મદા જિલ્લામાં પ્રવેશ મળ્યો હોય ત્યારે ઘરે ઘરે ગામડે ગામડે ગલીઓમાં તેમજ દરેક જંગી સુખ દુખમાં હાજર રહી આપી રહ્યા છે ત્યારે લોકો એમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને જ્યારે ચેતરભાઈ વસાવા એમ કોઈ બી વ્યક્તિને મળવા જાય ત્યારે એમની આરતી કરવામાં આવે છે અને પછી એમને મળે છે જ્યાં મિત્રો જ્યારે ચેતરભાઈ વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ મળ્યો ત્યારે જ દેવોગ્રા માતાના આરતીઓ ઉતારી હતી અને પછી ઘરે ગયા હતા અને સાથે સાથે એમની બે પત્નીઓ છે અને બે બાળકો છે સાથે પરિવાર સાથે ચેતરભાઈ વસાવા હાલ વાત કરવામાં આવે તો સુરક્ષિત રહી રહ્યા છે જેમ કહેવાય છે કે ઘણી જ સંખ્યા પછી યાની કે ઘણા દિવસો પછી ચેતરભાઈ વસાવા ફેમિલી સાથે રહી રહ્યા છે અને સાથે સાથે भरूच लोकसभा चूंटी पर हाहार मचाई दीदो है કેમ કે હાલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ફૂલ સપોર્ટ મળી રહ્યા છે અને સાથે સાથે એમ જોવા જઈએ તો હાલના સાંસદ મનસુખભાઈ વસાવા ફૂલ તૈયારી સાથે યાની કે પાંચ લાખ લીડથી જીતવાની સપના લઈને બેઠા છે એક બાજુ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા પચાસ હજાર લીડથી જીતવાની આશા લઈને બેઠા છે શું મિત્રો આની અંદરથી કોણ બનશે વિધાન યાની કે ધારાસભ્યોની અંદર જે ઘણા બધા જે ધારાસભ્યો છે એમને પણ સપોર્ટ કરી રહ્યા છે મિત્રો તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો